હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા સભા નોવેલ સ્કૂલ ગ્રુપ તેમજ હસરે વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ એક માં શું શીખવાનું છે, કલરવ, બરાબર? કલરવ જેમાં પાંચ ચાર આવે વરસાદ, બરાબર? ચોમાસામાં વરસાદ આવે એટલે બાળકોને ખૂબ મજા આવે છપછપિયા કરવાની, વરસાદ ભરાવાની. ઘણા લોકો છત્રી લઈને જતા હોય, ઘણા લોકો રેઇનકોટ પહેરીને જતા હોય, બરાબર? તમને બધાને ખ્યાલ જ છે કે વરસાદ છે એ ચોમાસામાં આવે. આપણે કેટલી ઋતુ છે? ત્રણ, શિયાળો, ઉનાળો અને ચોમાસું. જેમાં ચોમાસું એટલે કે એમાં આવરે વરસાદ, વરસાદના આધારે આખો પાઠ છે. તો ચાલો દરેક વિદ્યાર્થી આજે કલરોની સ્વાધ્યાયથી કાઢવાની છે, બરાબર? આ સ્વાધ્યાયથી કાઢી દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 50 કાઢવાનો છે. ચલો, એમાં શું છે? આપણે વરસાદ એમાં પેજ નંબર 50 આપી કાઢ્યા. ચલો, એમાં હું બોલું છું, તમારે સાંભળવાનું છે. મમ્મી પપ્પાની મદદ લઈ કવિતાઓ ગાઓ અને રંગીન અક્ષર તરફ ધ્યાન. જો આ કવિતા ગાવાની છે, રંગીન એટલે કે જે ગુલાબી કલરના અક્ષર છે ને, એમાં ધ્યાન આપવાનું છે, બરાબર? આવરે વરસાદ, દીકરીઓ વરસાદ, ઊંધી ઊંધી રોટલીને કારેલાનું શાક, બરાબર? આ તમે જોડ્યો તો તમે બધાએ સાંભળ્યું જ હશે. ચલો, એના પછીનો આપણે ગીત ગાઈએ. એમાં કેટલા, જો ઘણા બધા રંગીન કલર છે ને, વો ર ઉપર છે, સ ઉપર છે, બરાબર? આવો મેઘ રાજા, આવો મેઘ રાજા, બગડાવો વાજે, પીપ 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 કોમ કોમ, મુશળધાર મુશળધાર વરસે છે પાણીના ધાર, છલબલ છલબલ છોમ છોમ, રેલમ છેલ રેલમ છેલ, નદી નાળા રેલમ છેલ, સરસ સરસ સોમ સોમ. તો અહીંયા આપણે પેજ નંબર 50 પૂર્ણ થાય છે, જેમાં સરસ મજાનું બાળગીત છે ને. તો તમારે આ સરસ મજાનું મમ્મી પપ્પાના મદદથી ગાવાનું છે. અને કયા અક્ષર પર, જો રંગીન અક્ષર છે એ તમારે જોવાનું છે, બરાબર? એ અક્ષર તમે તમારી નોટબુકમાં લખવાના છે. ચલો, હવે પેજ નંબર દરેક વિદ્યાર્થીએ 51 પેજ કાઢવાનું છે. ચલો, એમાં શું છે જોઈએ. કવિતા ગાઓ અને રંગીન અક્ષરો તરફ ધ્યાન આપો. વાદળ વાદળ વર્ષો પાણી, મુજને મજા પડે રમવાની, ઠંડક ઠંડક થાય મારે મન, ટાઢક ટાઢક થાય મારે મન. વાદળ વાદળ વર્ષો પાણી, જાય નાશી ગરમીની નાળ. જો કેવું સરસ ચિત્ર છે, એક છોકરી છે, વરસાદ આવે છે, છત્રી લઈને જાય છે, બરાબર? તો એમાં પણ શું કીધું છે, રંગીન અક્ષર તરફ ધ્યાન દો. જે રંગીન, જે ગુલાબી કલરના અક્ષર છે ને, એ તમારે શું કરવાનું છે, નોટમાં લખવાનું છે. અને આ તમારે મમ્મી પપ્પાના મદદથી ગાવાનું છે, બરાબર? જેથી તમને આવડી જાય વાંચતા, બરાબર? વાંચવામાં ભૂલ ના પડે. હવે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન શું છે જોઈએ. મમ્મી પપ્પાની મદદથી શબ્દ વાંચી અર્થ જાણો, બરાબર? ઢેબર્યો, પરસાદ, મુશળધાર, રેલમ છેલ, ટાઢક અને પાણી રાખવું, બરાબર? તો એ બધા છે ને શબ્દ, એ તમારે વાંચવાના છે. શું કરવાનું છે, અને તમારી નોટબુકમાં સરસ અક્ષરે લખવાના છે, બરાબર? ઢેબરીઓ પ્રસાદ એટલે કે ખૂબ વધારે વરસાદ આવે છે. ઢેબરીઓ આપણે કહીએ ને, ઢેબરીઓ વરસાદ, તો વરસાદની જગ્યાએ શું છે, પરસાદ. પછી મુશળધાર એટલે કે ખૂબ ધોધમાર આવે છે, બરાબર? રેલમ છે, જેમ આપણે કેમ વરસાદ આવે ને બધું આમ આમ તેમ થઈ ગયું હોય, એને શું કહેવાય, તો કે રેલમ છે. ટાઢક એટલે કે ઠંડી, બરાબર? પાણી કાઢા, પાણીની જે ધાર ખૂબ જાતી હોય, નદીની જે વહેતું હોય, એને શું કહેવાય, પાણી કાઢા. ત્યાર પછી મમ્મી પપ્પાની મદદથી, જો મમ્મી પાસેથી નીચેના શબ્દ સાંભળો અને બોલો. તો આ સરસ મજાના શબ્દ છે, એ તમારે પણ તમારી નોટબુકમાં એકવાર લખવાના છે, અને મમ્મી પપ્પાના મદદથી અથવા તો એની પાસે તમારે વાંચવાના છે. સાદા અને કાવાળા શબ્દ છે. તો અહીં આપણે પેજ નંબર 51 પણ પૂર્ણ થાય છે. હવે પેજ નંબર 52, જે મેં અહીંયા ચિત્ર દોર્યા પણ લખ્યું છે. શું છે સૂચના? ચિત્રોને ક્રમમાં ગોઠવો, ગોળ એટલે કે જે વર્તુળ છે એમાં નંબર આપો. એકથી ત્રણ નંબર આપવાના છે. જો આ તમને અલગ અલગ ચિત્ર આપેલા છે, બરાબર? તો એમાં જુઓ, પહેલું કાર્ય શું હોય, ત્રણ કાર્ય છે, ત્રણ ચિત્ર છે, એમાંથી પહેલો નંબર આપણે કયા ચિત્રને આપવાનો એ જોઈએ. તો જુઓ, પહેલી લાઈનમાં તો તમને આપેલું છે બે ક્રમ,
दाते ब्रश घसे त्रम आप त्रम चित्र रुमाल ले नाक साफ करे छीक आए तो सौ छीक आए तो दरेक विद्यार्थी मेरी लख नंबर बावन पर चलो तो
तो विद्यार्थी मित्रों आ તમારે જે મેં લખાયું પેજ નંબર છે અને તમારા ફોર્મમાં કેટલી વાર લખવાનું છે બે વાર લખી પાછું કરવાનું બરાબર આ હોમવર્કમાં તમારે છે આ પેજમાં જે શબ્દ છે એ તમને ખાલી જે કરીને પૂછે ચિત્રને આધારે તો તમને આવડે છે તો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થીને પેજ નંબર 53 સુધી પૂર્ણ કરવું જોઈએ તેમજ લખીને પાછું કરવાનું રહેશે બરાબર તો નેક્સ્ટ વિડિયોમાં આપણે ફરી મળીશું અસ્તુ